आने वाली 19 तारीख को छत्रपति शिवाजी महाराज की जयंती आ रही है, जिसको लेकर बड़ौदा शहर में एक शोभा यात्रा आयोजित की जाने वाली है। जय शिवराय ट्रस्ट की ओर से ये शोभा यात्रा आयोजित होगी, जो सलाटवाड़ा से निकलकर रावपुरा होते हुए शिवाजी चौक पर ये खत्म होगी। इस शोभा यात्रा किस तरह से निकलेगी, इसके लिए ज़रूरी चर्चा के लिए आज एक विशेष बैठक आयोजित की गई थी। वाड़ी विस्तार में आए मराठा मंदिर में ये बैठक आयोजित की गई, जिसमें 75 जितने संगठनों के प्रतिनिधि वहां पर मौजूद रहे थे। आपको बता दें कि इस रैली में करीबन 30 जितने स्कूटर यानी कि टू व्हीलर होंगे, और साथ ही में करीबन 20 जितनी कारों को भी रखा गया है। छत्रपति शिवाजी महाराज जयंती को लेकर छत्रपति शिवाजी महाराज के जीवन के विभिन्न पहलुओं को इस शोभा यात्रा में दिखाने का प्लानिंग किया गया है। आज ये विशेष बैठक में कांग्रेस के दिग्गज नेता चंद्रकांत श्रीवास्तव भी मौजूद रहे थे, और साथ ही में जय शिवराय जो ट्रस्ट है उनके सभी प्रतिनिधि भी वहां पर मौजूद रहे थे। एक शिवराय संगठन की स्थापना 2016 की अंदर एक ध्येय नक्की करेलू हतु कि आज वडोदरा शहर छे ए सर सयाजीराव गायकवाड़ की नगरी, जे समाजे आ वडोदरा शहर की रक्षा करी अने रक्षा करवा माटे अहीं आया था, एनी अस्मिता हेरिटेज बिल्डिंगो अने नवा नवा नाम साथे लोको प्रस्थापित थई रह्या होय त्यारे जेना मूल मालिक छे एमनी स्कूलो जती रही, एमनी जे अस्मिता होती बधी ए धीमे धीमे खतम थवा लागी, त्यारे भाई रणजीत भाई, मारो भाई सतीश, बीजा युवान लोकोए भेगा थई आ समाजनी एक अस्मिता रहे, आ समाजना लोकोने कई प्रेरणा मले, कई आगळ आवे, एमने एमनी आवाज लोको सांभळे ए ध्येय थी आ शिवराय संगठनની स्थापना करी 2016 अने धीमे धीमे एक बीज बाओ तमे तेना फळ पछी चाखवा मळता होय छे, वृक्ष धीमे धीमे मोटो थाय ने फळ चाखवा मळे એ પ્રમાણેનું એક આયોજન, એક એક એ પ્રમાણેની એક દૃઢ સંકલ્પ લઈને આ શિવરાય સંગઠન ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। દર વર્ષેની જેમ આ વર્ષે પણ તમામ મંડળોની એક મીટિંગ લઈ શિવરાય સંગઠનની જે રેલી હોય છે એ રેલીમાં દિવસે દિવસે, અત્યારે તો કોરોના કાળ ચાલે છે એટલે એક બે વર્ષથી થોડા, પણ તોય છતાં ગયા વર્ષે કાઢેલું, પણ આ એનું ધ્યેય મૂળ એ છે કે લોકો ભેગા થાય, એકત્રિત થાય, દરેક સમાજને ભેગા કરે અને શિવાજી મહારાજ એક ગેરિલા પદ્ધતિથી જેમણે યુદ્ધ લડ્યું, બડા મોટા મોટા મહારાજા સલ્તનતોને દાંત ખાટા કરી નાખ્યા, એવા શિવાજી મહારાજની પ્રેરણા કે હમ કમ હૈ, હમ કમજોર નહીં હૈ, હમ કમ જરૂર હૈ લેકિન કમજોર નહીં હૈ, હમ કોઈ ભી યુદ્ધ, સામાજિક કોઈ પણ યુદ્ધ લડી શકીએ છીએ, ચાહે પછી એ નોકરીનું હોય, ચાહે વેપારનું હોય, ચાહે હેરિટેજ બિલ્ડિંગનું સંભાળવાનું હોય, ચાહે શિક્ષણનું હોય, એ તમામ પાસાઓ ભેગા કરીને યુવાન છોકરાઓ આ વડોદરા શહેરની અંદર એક પોતાની તાકાત ઊભી કરે એ ધ્યેયથી આ મીટિંગ રાખેલી છે। આજે જય શિવરાય ટ્રસ્ટના વતી શિવાજી મહારાજની જયંતિ નિમિત્તે જે 19મી ફેબ્રુઆરી છે તેના આયોજન પેઠે આજની આ મીટિંગ કરવામાં આવી છે। વડોદરા શહેરના તમામ મંડળોને, જે ગણપતિ મંડળો છે, બીજા મંડળો છે, મરાઠી મંડળો છે, એ તમામને અહીં આજે ભેગા કર્યા છે। લગભગ 201 લોકો જે કાર્યકરો છે તે ઉપસ્થિત રહેવાના છે, અને આ મંડળોથી અમે જે સ્કૂટર રેલી કાઢવાના છે તેની તમામ માહિતી, તૈયારી અને કેવી રીતે અમે આ પ્રોસેસન કાઢીશું એની ચર્ચા વિચારણાનો આજનો આ દિવસ છે। રેલી રૂટ અમે દર વર્ષે કરીએ છીએ, એમાં જ કંઈ ફેરફાર કર્યો નથી। સલાટવાડાથી શરૂ થશે કોઠી 4 રસ્તા, ત્યાંથી ટાવર થઈને અમદાવાદી પોળ, અમદાવાદ પોળથી ન્યાયમંદિરથી નવા બજારની એ એરિયાથી છેક બરાનપુરા સુધી રેલી। શિવાજી મહારાજાનું જે જન્મચરિત્ર છે એની માહિતી આપણે અત્યાર સુધી આપતા આવ્યા છે કે લોકોને, યુવાનોને ઉત્સાહ મળે કે સંગઠન શું છે, કેવી રીતે આપણે એમના જે વિચારો હતા
જે વિચારો એમાં એમને તમામને સાથે રાખેલા છે, ફક્ત હિન્દુ નહીં, તેમાં એમના આરમારમાં મુસ્લિમો બી હતા અને ઘણા લોકો મુસ્લિમોને લગભગ 10-11 જેટલા મુસ્લિમ નેતાઓ એમની સાથે હતા. એટલે હિન્દુ મુસ્લિમ સાથે રહીને કેવી રીતે એમને સ્વરાજ્યની સ્થાપના કરી એનું એક જે ચરિત્ર હતું એ જ આપણને શીખવાડે છે, એના માટે અમે આયોજન કર્યું છે. અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન. બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર. આજ હી બીઆરજી ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહે.